ચોમાસા દરમિયાન નદીઓનું પાણી અને વરસાદનું પાણી તેમજ કચ્છના અખાતનું પાણી પણ રણના વિસ્તારોમાં આવે છે, જેથી આ નાનું રણ દરિયામાં ફેલાઈ જાય છે. ખારું પાણી અને મીઠું પાણી ભેગું થઈ જાય છે. આ પાણીનો સંગ્રહ થવાની અહીંયા ઝીંગાનું ઉત્પાદન સારું એવું થાય છે, જેના કારણે રણકાંઠાના વિસ્તારોમાં રહેતા સ્થાનિક લોકોને રોજગારી પણ એવી સારી મળી રહે છે. રણકાંઠાના વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોને રોજગારી પણ સારી એવી મળે છે. કચ્છનું નાના રણમાં આવેલ ઘુડખર અભયારણ્યની આ જગ્યા 4953 ચોરસ કિલોમીટર જેટલી છે, જેમાં 3500 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પાણી ભરાય છે. રણકાંઠાના વિસ્તારમાં રહેતા માછીમાર લોકો આ ઝીંગા પકડીને તેનું વેચાણ કરે છે અને સારી આવક મેળવીને પોતાનું ઘર ચલાવી રહ્યા છે. આ રણ વિસ્તારમાં આવેલ માળિયા, વેણાસર, મંદરકી, નિમકનગર, કોપરણી, ટીકર, જોગડ, માનગઢ, કીડી જેવા ગામના માછીમારો આ ઝીંગા પકડીને તેનું વેચાણ કરે છે. માછીમારો આખી રાત આ રણની અંદર હોડી ચલાવીને ઝીંગા પકડીને લાવે છે, ત્યારબાદ તેનું વેચાણ કરે છે. બજારોમાં લીલા અને સૂકા એમ બંને ઝીંગાની માંગ રહે છે. લીલા ઝીંગાને ભાવ 70-90 રૂપિયે કિલો વેચાય છે, જ્યારે સૂકવેલા અને સાફ કરેલ ઝીંગાનો ભાવ 250-500 રૂપિયા સુધીનો ભાવ પ્રતિ કિલોએ મળે છે. ચોમાસાની સિઝનમાં અંદાજિત 10,000 મેટ્રિક ટન જેટલું આ ઝીંગાનું ઉત્પાદન થાય છે, જેના ઉપર 500 જેટલા પરિવારોને રોજગારી મળી રહે છે. ઝીંગાની માંગ વિદેશમાં પણ હોવાથી આ ઝીંગા વિદેશમાં પણ જાય છે. ધર્મેશ રબારી, ZSTV, ધાંગધ્રા.